હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ માય ક્લાસ માય સેલ્ફ પટેલ પ્રિયંકા ટુડે વી આર ગોઈંગ ટુ લર્ન ઇંગ્લિશ ગ્રામર માય ટોપિક ઇઝ એન આર્ટિકલ આર્ટિકલ્સ આર્ટિકલ્સનો અર્થ થશે ઉપપદ નીચે તમને આર્ટિકલના બે પ્રકાર આપવામાં આવ્યા છે ઇનડેફિનેટ આર્ટિકલ અને ડેફિનેટ આર્ટિકલ ઇનડેફિનેટનો અર્થ થશે અનિશ્ચિત આર્ટિકલ અને ડેફિનેટનો અર્થ થશે નિશ્ચિત આર્ટિકલ ઇનડેફિનેટ આર્ટિકલમાં એ અને એન આવે છે અને ડેફિનેટ આર્ટિકલમાં ધ આવે છે તો ચાલો આપણે ઇનડેફિનેટ આર્ટિકલ એ અને એન વિશે થોડી માહિતી મેળવી નંબર વન એ જે એક વચન જાતિવાચક નામનો ઉચ્ચાર કન્સોનન્ટ એટલે કે વ્યંજનથી શરૂ થાય તે એક વચન નામની આગળ એ મુકાય છે દાખલા તરીકે અબોય અ ગર્લ અ બુક અ ફેન તમે જોઈ શકો છો કે બોયમાં બી ગર્લમાં જી બુકમાં બી ફેનમાં એફ તેમ વ્યંજનથી શરૂ થાય છે તેથી એની આગળ એ આર્ટિકલ મૂકવામાં આવે છે સેકેન્ડ એન જે એક જાતિવાચક નામનો ઉચ્ચાર સોળથી એટલે કે વોવેલથી શરૂ થતો હોય તેવા જાતિવાચક નામની આગળ એન આર્ટિકલ મૂકાય છે ફોર એન એક્ઝામ્પલ એન એપલ એન ઇન્ક પોટ એન અમ્બરેલા એન ઓરેન્જ એન એલિફન્ટ તમે જોઈ શકો છો કે અહીં દરેક નામ એ આઈ યુ થી શરૂ થાય છે તેથી એની આગળ આર્ટિકલ એન મુકાય છે નોન્ડ કોન્સનન્ટ એટલે કે વ્યંજન વોવેલ એટલે કે સ્વર બીજું આગળ જોઈએ આપણે એક વાતનું ધ્યાન રાખવું કે જાતિવાચક નામનો ઉચ્ચાર સ્વરથી થતો હોય પરંતુ ગુજરાતી ઉચ્ચાર અ આ ઈ ઊ તો જ આર્ટિકલ એન લાગે પરંતુ જાતિવાચક નામનો સ્પેલિંગ વોવેલથી લખાતો હોય પરંતુ વંચાતો તે ઉચ્ચારથી શરૂઆત ઉચ્ચારની શરૂઆત વ્યંજનથી થતી હોય તો તે જાતિવાચક નામની આગળ એન આર્ટિકલ લાગતો નથી ફોર એન એક્ઝામ્પલ અ યુનિફોર્મ અ યુનિવર્સિટી આપણે જોઈ શકીએ છીએ કે અહીં યુ આપ્યો છે તે છતાં આગળ એ લાગ્યો છે કારણ કે એનો ઉચ્ચાર ન થાય છે તેવી રીતે બીતું ધ્યાન રાખવાનું કે અહીં અવર અને ઓનેસ્ટ આપેલા છે જેમાં થી શરૂઆત થાય છે પણ બોલતી વખતે એચ સાયલેન્ટ રહેશે તેથી આપણે ઓનેસ્ટ અને અવરના કારણે એન આર્ટિકલ મૂકીશું નોંધ આપણી પાસે અંગ્રેજીમાં પાંચ સ્વ સ્વર એટલે કે વોવેલ્સ છે એ ઈ આઈ યુ જે બાળકોએ યાદ રાખવાના રહેશે નંબર ટુ ડેફિનેટ આર્ટિકલ ધ ચોક્કસતા દર્શાવતો આર્ટિકલ છે એક ફકડામાં આગળ જે વસ્તુ કે નામનો ઉપયોગ થયો હોય અને તે જ વસ્તુ કે નામ ફરીથી ઉપયોગમાં લેવાય ત્યારે તે ચોક્કસ બને છે અને તેની આગળ મુકાય છે ફોર એન એક્ઝામ્પલ ધીઝ ઇઝ અ ડોગ ધ ડોગ ઇઝ બ્લેક ધેટ ઇઝ અ રિવર ધ રિવર નેમ ઇઝ ટાપી એનો મતલબ કે ડોગ કે તે પહેલાં વાક્યમાં જે ડોગ છે તેની જ બીજા વાક્યમાં વાત કરી છે કે તે ડોગ કાળો છે નંબર થ્રી સનાતન પદાર્થો જેવા કે સૂર્ય ચંદ્ર પૃથ્વી તારા ના નામની આગળ ધ આર્ટિકલ મુકાય છે ફોર એન એક્ઝામ્પલ ધ સન ધ મૂન ધ સ્ટાર ધ સ્કાય નદીઓના નામ સમુદ્રોના નામ ધર્મગ્રંથોના નામ વહાણોના નામ જેવા નામોની આગળ આર્ટિકલ ધ મુકાય છે ફોર એન એક્ઝામ્પલ ધ ગંગા ધ એટલેન્ટિક ધ રામાયણ નંબર ફાઈવ કોઈ વિશેષણ આખી જાતિ સૂચવે છે ત્યારે તેની આગળ મુકાય છે ફોર એન એક્ઝામ્પલ ધ બ્લાઇન્ડ ધ બ્લેક પીપલ એટલે કે નથી જોઈ શકતા એવા આખા જૂથની વાત કરવામાં આવી છે નંબર સિક્સ શ્રેષ્ઠા વાચક વિશેષણ એટલે કે સુપરલેટિવ ડિગ્રીમાં વિશેષણ આગળ મુકાય છે ફોર એન એક્ઝામ્પલ ધ હિમાલયા ઇઝ ધ બિગેસ્ટ માઉન્ટેન ઇન ધ વર્લ્ડ થેન્ક યુ ફ્રેન્ડ્સ અને આમાં તમને કંઈ પણ સમજ નહીં પડી હોય તો તમારે મને વોટ્સએપ પર મેસેજ કરી શકો છો